हेलो एंड वेलकम बैक टू इंजीनियरिंग फंडा बाय समीर बारिया। आपणे सीओए सब्जेक्ट में लेक्चर सीरीज़ में जे आपणे यूनिट 4 मेमरी ऑर्गेनाइजेशन स्टार्ट हतुं एमां आजनो टॉपिक छे आपणो असोसिएटिव मेमरी। तो स्टार्ट करिए फ्रेंड्स, फर्स्ट ऑफ ऑल व्हाट इज असोसिएटिव मेमरी। असोसिएटिव मेमरी एटले शुं? तो के असोसिएटिव मेमरी एटले जे मेमरी ने आपणे कंटेंट द्वारा एक्सेस करीए छीए એ મેમરીને એસોસિએટિવ મેમરી અથવા તો કન્ટેન્ટ એડ્રેસેબલ મેમરી તરીકે ઓળખીએ છીએ। આ મેમરીમાં આપણે એકસાથે પેરેલલ ઓપરેશન દ્વારા ઘણા બધા એડ્રેસને આપણે એક્સેસ કરી શકીએ છીએ, ઘણા બધા કન્ટેન્ટને એપ્લાય કર્યા બાદ। આની પહેલાંની જે મેમરી હતી એમાં પર્ટિક્યુલર એડ્રેસ જ આપણે અથવા તો પર્ટિક્યુલર લોકેશનને જ આપણે એક્સેસ કરી શકતા હતા, જ્યારે આ મેમરીમાં આપણે એકસાથે ઘણા બધા એડ્રેસને આપણે એક્સેસ કરાવી શકીએ છીએ બાય એપ્લાઇંગ વેરિયસ કન્ટેન્ટ્સ। ધીસ મેમરી ઇઝ એક્સપેન્સિવ ધેન રેમ। રેમ કરતાં આ મેમરી છે એ વધુ ખર્ચાળ છે, કેમ કે આ મેમરીમાં સ્ટોરેજ કેપેબિલિટીની સાથે સાથે લોજિક સર્કિટ પણ એપ્લાય કરવામાં આવે છે। આ લોજિક સર્કિટ છે એનું કાર્ય શું છે? આ લોજિક સર્કિટનું એ કાર્ય છે કે લોજિક સર્કિટ વડે આપણે પર્ટિક્યુલર કન્ટેન્ટ જે એપ્લાય કર્યો છે એ કન્ટેન્ટને પર્ટિક્યુલર વર્ડ સાથે મેચ કરે। જો એ મેચ થઈ જશે ત્યારબાદ જ એ એડ્રેસ છે એને આપણે એક્સેસ કરી શકશું। આ કારણોને લીધે જ એસોસિએટિવ મેમરી છે એ કેવી એપ્લિકેશનમાં યુઝ થાય છે? તો કે એવી એપ્લિકેશન કે જ્યાં એક્સેસ ટાઈમ અથવા તો જે સર્ચ ટાઈમ છે એ ખૂબ જ ક્રિટિકલ હોય ત્યારે જ આપણે આ મેમરીનો યુઝ કરીએ છીએ। ઓકે, ધીસ ઇઝ ધ બ્લોક ડાયાગ્રામ ઓફ એસોસિએટિવ મેમરી। તમે જોઈ શકો છો એસોસિએટિવ મેમરીમાં આર્ગ્યુમેન્ટ રજિસ્ટર, કી રજિસ્ટર, એરે એન્ડ લોજિક અને મેચ રજિસ્ટર હોય છે। ઓપરેશન શું છે? તો કે આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં આપણે કન્ટેન્ટ જે છે એને એપ્લાય કરશું, એ જે કન્ટેન્ટ છે એ કી રજિસ્ટર દ્વારા આપણે એને માસ્કિંગ પ્રોવાઈડ કરશું। માસ્કિંગ એટલે શું? તો કે કી રજિસ્ટર છે એ માસ્ક પ્રોવાઈડ કરે છે। આ માસ્ક દ્વારા આપણે પર્ટિક્યુલર ફિલ્ડ અથવા તો પર્ટિક્યુલર લોકેશન જ જો સિલેક્ટ કરવું હોય તો આપણે માસ્ક પ્રોવાઈડ કરીએ છીએ, અને આ માસ્ક જે છે એ કી રજિસ્ટર પ્રોવાઈડ કરશે। એટલે એક વખત જ્યારે આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં આપણે કન્ટેન્ટ એપ્લાય કરશું એ કન્ટેન્ટ ઉપર માસ્ક પ્રોવાઈડ કરશું। માસ્ક પ્રોવાઈડ થઈ ગયા બાદ આ જે વર્ડ હશે એ વર્ડને મેમરીના વર્ડ સાથે મેચ કરાવશું, અને જે મેમરીના વર્ડ સાથે મેચ થશે એ મેચ રજિસ્ટરમાં બીટ છે એ સેટ થશે। બીટ સેટ થઈ ગયા બાદ પર્ટિક્યુલર એડ્રેસ ઉપર આપણે રીડ અને રાઇટ ઓપરેશન પરફોર્મ કરી શકશું। ફોર એક્ઝામ્પલ, જો આપણે આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં જે કન્ટેન્ટ એપ્લાય કરીએ છીએ એમાં દરેક બીટ જો વન હોય એટલે કે આખું વર્ડ છે એ વન હોય, તો આખી મેમરીની એરે એન્ડ લોજિકમાં જેટલા પણ મેમરી સેલ હશે, જેટલા પણ મેમરી વર્ડ હશે એ દરેક મેમરી વર્ડ સાથે આપણે એને મેચ કરાવશું। પર્ટિક્યુલર કોઈ વેલ્યુ હશે 1100, ફોર એક્ઝામ્પલ 1100 આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં વેલ્યુ હોય તો પર્ટિક્યુલર વેલ્યુની જ જે વર્ડ હશે મેમરી એન્ડ એરે લોજિકમાં એ જ વર્ડ જે છે એ મેચ રજિસ્ટરમાં સ્ટોર થશે, અને મેચ રજિસ્ટરમાં સ્ટોર થઈ ગયા બાદ એ પર્ટિક્યુલર એડ્રેસ ઉપર આપણે રીડ અને રાઇટ ઓપરેશન કરી શકશું। નાઉ ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન ધ મેમરી એરે એન્ડ એક્સટર્નલ રજિસ્ટર। ઓલું આપણે જે બ્લોક ડાયાગ્રામ જોયું તો કોઈ એક આર્ગ્યુમેન્ટ રજિસ્ટર માટે હતું। આપણે કીધું કે સાઇમલ્ટેનિયસલી આપણે ઘણી બધી મેમરી એડ્રેસ છે ને એક્સેસ કરી શકીએ ઓક્ઝિલરી આ એસોસિએટિવ મેમરીમાં। તો આ જે એક્ઝામ્પલ છે એ જ દર્શાવે છે કે અહીંયા એક આર્ગ્યુમેન્ટ રજિસ્ટર નહીં પણ મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ રજિસ્ટર હશે અને મલ્ટિપલ કી રજિસ્ટર હશે। ઓકે, તો ફોર એક્ઝામ્પલ જો આપણે CIJ મેમરી વર્ડ છે ને એક્સેસ કરવું હોય તો આપણે શું કરશું? તો કે એ જે આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં આપણે કન્ટેન્ટ એપ્લાય કરશું, કે જે કી રજિસ્ટર વડે એને માસ્કિંગ કરશું। હવે અહીંયા
मेमरी वर्ल्ड में तमे जोई सको छो जे रो छे एने वर्ड तरीके ओळखवामां आवे छे अने जे कॉलम छे एने बीट तरीके ओळखवामां आवे छे। तो सी आई जे माटे आपणे शुं करवुं पड़े तो के वर्ड आई छे ई मेच थशे अने बीट जे छे ई मेच थशे एटले आपणे मेच रजिस्टर में एम आई बीट छे ई सेट थशे एम आई बीट छे ई सेट थशे एटला माटे सी आई जे मेमरी लोकेशन छे एने आपणे एक्सेस करी शकशुं। हवे आ पर्टिक्युलर मेमरी एड्रेस सी आई जे उपर आपणे कंटेंट ने रीड करी शकशुं एज वेल एज आपणे कोई कंटेंट ने एमां एड करी शकशुं एटले कंटेंट ने राइट करी शकशुं। ओके नाउ नेक्स्ट थिंग इज मैच लॉजिक। मैच लॉजिक छे ई दरेक असोसिएटिव मेमरीना दरेक सेलमां એપ્લાય કરવાનું હોય છે। આ મેચ લોજિક જે છે એ FIJ જે ફ્લિપ ફ્લોપ રજિસ્ટર છે ફ્લિપ ફ્લોપ વર્ડ છે કે જેના દ્વારા રીડ ઓપરેશન રાઇટ ઓપરેશન અને મેચ ઓપરેશન આ ત્રણ ઓપરેશન છે એ પરફોર્મ કરવામાં આવે છે। તો FIJ ફ્લિપ ફ્લોપ આઉટપુટ ફ્લિપ ફ્લોપ વર્ડ દ્વારા ઇનપુટ એપ્લાય કરવામાં આવે છે। જો રાઇટ ઓપરેશન હશે તો FIJમાં પર્ટિક્યુલર વર્ડ જે છે એ સિલેક્ટ કરવામાં આવે છે। આ વર્ડ જે FIJ છે એ મેચ લોજિકમાં જશે। મેચ લોજિકમાં શું થશે તો કે આર્ગ્યુમેન્ટ અને કી રજિસ્ટર દ્વારા આપણે પર્ટિક્યુલર વર્ડને મેચ કરાવશું અને મેચ થઈ ગયા બાદ MIJ બીટ છે એ સેટ થશે અને સેટ થઈ ગયા બાદ પર્ટિક્યુલર એડ્રેસ છે એ સિલેક્ટ થશે અને એ એડ્રેસ ઉપર આપણે રાઇટ અને રીડ ઓપરેશન કરી શકશું। ઓકે તો આ હતું ફંક્શન મેચ લોજિકનું બરાબર। તમે જોઈ શકો છો ઇટ કન્ઝિસ્ટ ફ્લિપ ફ્લોપ સ્ટોરેજ એલિમેન્ટ FIJ એન્ડ ધીસ સર્કિટ ઇઝ યુઝ ફોર રીડિંગ રાઇટિંગ એન્ડ મેચિંગ ધ સેલ ધ ઇનપુટ બીટ ઇઝ ટ્રાન્સફર ઇન ટુ સ્ટોરેજ સેલ ડ્યુરિંગ એ રાઇટ ઓપરેશન એન્ડ ધ બીટ સ્ટોર્ડ ઇઝ રીડ આઉટ ડ્યુરિંગ એ રીડ ઓપરેશન। અને મેચ લોજિક શું કરે છે મેચ લોજિક કમ્પેર્સ ધ કન્ટેન્ટ ઓફ ધ સ્ટોરેજ સેલ with the corresponding unmasked bit of the argument and provides an output for the decision logic sets the bit in MI. એટલે ફાઇનલ જે MIમાં જે વસ્તુ સ્ટોર થશે એ મેચ રજિસ્ટરમાં સ્ટોર થશે અને મેચ રજિસ્ટરમાં જે પણ સેટ વેલ્યુ હશે સેટ બીટ હશે એને આધારે આપણે એડ્રેસને સિલેક્ટ કરશું અને એ એડ્રેસ પર્ટિક્યુલર એડ્રેસ ઉપર આપણે રીડ અને રાઇટ ઓપરેશન કરી શકશું। તો આ તો ફંડામેન્ટલ્સ ઓફ અસોસિએટિવ મેમરી આ હતા આખા અસોસિએટિવ મેમરીને રિલેટેડ ફંડા। આમાં અસોસિએટિવ મેમરી આ રીતના ઓપરેશન કરે છે આ રીતના એમાં બધા રીડ અને રાઇટ ઓપરેશન કરી શકીએ છીએ। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો ફ્રેન્ડ્સ। એક વખત તમને આ ન સમજમાં આવ્યું હોય તો ફરીથી આ વિડીયોને જોજો ચેક કરજો। નેક્સ્ટ આપણે આના પછીના ટોપિકમાં મળીએ ત્યાં સુધી બધા ઘરે રહી અને વાંચો। થેન્ક યુ વેરી મચ।